દાહોદના છાપરી ગામના ધાત્રી માતા ગીતાબેન ડામો જણાવે છે કે અહીંના આંગણવાડીને કારણે તેમનું વજન વધ્યું છે. અગાઉ તેમનું વજન ખૂબ ઓછું હતું, લોહીનું પ્રમાણ પણ ઓછું હતું, પરંતુ આંગણવાડી ખાતે મળતા પોષણયુક્ત આહાર અને આયરન ગોળીઓ લેવાના કારણે તેમનું વજન વધ્યું છે. આ સુવિધા માટે તેઓ સરકારનો આભાર માને છે. પહેલાં મારું વજન ઓછું હતું, લોહી પણ ઓછું હતું અને હું કમજોર રહેતી હતી. આંગણવાડીમાં આવ્યા બાદ પોષણ આહાર લીધો, આયરન ગોળીઓ પણ લીધી, પછી મારું વજન વધ્યું, મારું લોહી પણ વધ્યું અને હું સારી થઈ. એ લીધે સરકારશ્રીને ICDS યોજનાને મારા તરફથી. દાહોદના સતીશ પરમારને ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ મળતા અમે કાચા મકાનની અગવડોમાંથી મુક્તિ મળી છે. દાહોદના કતવારા ગામના સતીશભાઈ પરમાર જણાવે છે કે અમને ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ અંતર્ગત પાકું મકાન બન્યું છે. અગાઉ કાચા મકાનમાં અમને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. સરકારનો આ યોજનાનો લાભ આપવા બદલ ધન્યવાદ માની રહ્યા છીએ. અમે લોકો આ જે મારું મકાન છે, પહેલાં જૂનું હતું, કાચું, એમાં પાણી પડતું હતું, બહારથી જાનવરનો ભય રહેતો હતો અને દિવાલો પણ જર્જરિત હતી. તો એ આ સમય દરમિયાન અમને ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની જાણકારી થઈ. આ યોજના અંતર્ગત અમને 1,20,000 રૂપિયા સહાય મળેલ છે. આ સહાય મળ્યા પછી અમારું મકાન સારું એવું પાકું થઈ ગયું છે. હવે નથી ઘરમાં પાણી સૂતું કે બહારથી કોઈ જાનવરનો પ્રોબ્લેમ રહેતો. એના અંતર્ગત આ જે યોજના અંતર્ગત અમને જે 1,20,000 રૂપિયા મળ્યા, એની બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ.